वलसाड डुंगरी पोलीसे रेती भरेली ट्रको सामे केम कायदेसरनी कार्यवाही करी जाणो। वलसाडना कांठा विस्तारमां आवेला दरियामांथी बेफाम रेती माफियाओ रेती काढीने લઈ જતા હોવા છતાં ખનીજ વિભાગની ટીમ આ ખાડા કાન કરી રહી છે, ત્યારે છેલ્લા બે દિવસમાં ડુંગરી પોલીસે લાલ આંખ કરી ઓવરલોડ રેતી ભરેલી 15થી વધુ ટ્રકો અટકાવી કાયદેસરની કાર્યવાહી કરતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। મહારાષ્ટ્રમાં દરિયાઈ રેતી ઉપર પ્રતિબંધ હોવાથી મહારાષ્ટ્રના રેતી માફિયાઓ વલસાડના રેતીના ધંધા સાથે સંકળાયેલા લોકોનો સંપર્ક કરી વલસાડ ખનીજ વિભાગની ટીમ સાથે મેણા પીપણા કરી યનકેન પ્રકારે મોટા પ્રમાણમાં રેતી કાઢી લઈ જતા હોય છે, જેમાં ખાસ કરીને વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા દાંતી, ધરાસણા, દાંડી, મેથિયા, કકવાડી, ધોલાઈ, બિલ્લીમોરા વિસ્તારમાં દરિયામાંથી ગેરકાયદેસર રીતે રેતી મોટા પ્રમાણમાં કાઢી ટ્રકોમાં ભરી કોસ્ટલ હાઈવે રોડ પરથી પૂર ઝડપે ભયજનક રીતે માટેલા સાંઢની જેમ હંકારી લઈ જતા હોય છે। ટ્રકોમાં લઈ જવાતી રેતીમાંથી નીતરાતું પાણી રોડ પર પડતા અનેકો વખત બાઇક સ્લીપ થવાના બનાવો બન્યા છે। આ ગંભીર અકસ્માતમાં કેટલાક લોકો પોતાનો જીવ પણ ગુમાવી બેસ્યા છે। આ અંગે થોડા મહિના અગાઉ ધરાસણા, કકવાડી, ડુંગરી વિસ્તારમાં લોકોએ રેતી ભરેલી ટ્રકો અટકાવી હતી, જે બાદ ડુંગરી પોલીસે કાર્યવાહી કરી હતી। જોકે આ રેતી માફિયાઓએ વલસાડ ખાણ ખનીજ સાથે સાંઠગાંઠ કરી વલસાડના કાંઠા વિસ્તારમાં દરિયામાંથી બિંદાસ મોટા પ્રમાણમાં રેતી કાઢી ટ્રકોમાં ઓવરલોડ રેતી ભરી લઈ જવા છતાં ખાણ ખનીજ વિભાગની ટીમ આ ખાડા કાન કરી રહ્યા છે, ત્યારે છેલ્લા બે દિવસથી વલસાડના ડુંગરી પોલીસે 15થી વધુ ઓવરલોડ ટ્રકો અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા રેતી માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।